नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 गुजराती विषयमां चौथो पाठ भणीशुं, जेनुं नाम छे लाखो वणझारो। वार्ता जोईए तो लाखो करीने एक वणझारो हतो, पैसे टके सुखी हतो, पण एक वार एने भीड़ पड़ी। ए तो वाणिया ने त्यां गयो। कहे छे के लाखो नामनो एक वणझारो हतो, पैसे टके सुखी हतो, एटले के पैसानी रीते थोड़ोक सुखी हतो, पण एक वार एने भीड़ पड़ी अर्थात के तंगी पड़ी। ए तो गयो वाणिया ने त्यां, એટલે વાણિયો કહે જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે। શું કહે છે વાણિયો? કે તમારે જરૂર હોય એટલા રૂપિયા તમે લઈ જાઓ, પૈસા તમારા જ છે। એટલે પછી જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો। ખાતે મંડાવી અર્થાત કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો, કોઈનું નામ લખીને તેને લીધેલી રકમ લખવી અર્થાત કે ખાતે મંડાવી। એટલે લાખાને જે પણ કઈ રકમ જોઈતી હતી તે લઈને લાખો ઉઠ્યો। લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ, ત્યાં સુધી આ ડાગિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું। શું કહે છે? લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતા અર્થાત કે હું જે તમને સમય આપું છું એ સમય પૂરો થયા બાદ હું તમારી આ ઉછીની લીધેલી રકમ પૈસા એ હું તમને પાછો આપવા આવી પહોંચીશ, ત્યાં સુધી આ બાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું। શું કહે છે? ત્યાં સુધી આ મારી કોઈ વસ્તુ તમારી પાસે રાખો। હવે ડાગ્યો એક કૂતરાનું નામ છે। શું છે? ડાગ્યો એક કૂતરાનું નામ છે। એટલે શેઠ કહે છે, એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। શું કહે છે? અરે આવું શું બોલો છો, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। દૂધે ધોયેલા એટલે કે વિશ્વાસપાત્ર છે, તમે ખુદ વિશ્વાસપાત્ર માણસ છો ને તમારા પૈસા પણ વિશ્વાસપાત્ર છે, તમે પાછા આપશો જ એવો મને વિશ્વાસ છે। એ અર્થમાં શેઠ બોલે છે કે તમારા પૈસા તો દૂધે ધોયેલા છે। એટલે લાખો કહે છે કે મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં। સાનમાં એટલે કે ગીરો, આપણે ગીરવે કોઈ વસ્તુ મૂકીને પૈસા લઈએ છીએ એ અર્થમાં સાનમાં એટલે કે ગીરે મૂકીએ છીએ, ગીરો ગીરવે મૂકીએ છીએ એમ, મારાથી પાઈ પણ એટલે કે એક પૈસો પણ લેવાય નહીં। લાખાએ ડાગિયાને ડચકારીને શેઠની પાસે રહેવા હાથ અને આંખથી ઈશારો કર્યો। લાખાએ ડાગિયાને ડચકારો માર્યો અને આંખ અને હાથ વડે શેઠ પાસે જવા ઈશારો કર્યો। પછી એણે તરત ડાગ્યા ઉપરથી આંખ વાળી લીધી। આંખ વાળી લેવી એટલે કે દુઃખી હૃદયે વિદાય લેવી। આંખ વાળી લેવી એટલે શું થશે? દુઃખી હૃદયે વિદાય લેવી। અને આંખ વાળી લીધા પછી એ રસ્તે પડ્યો એટલે કે પોતાના ઘરે જવા નીકળ્યો। ડાગ્યો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો। પોતાના માલિકને પેલો કૂતરો એટલે કે ડાગ્યો જ્યાં સુધીની પીઠ દેખાતી બંધ ન થઈ ત્યાં સુધી એ જોઈ રહ્યો। પછી તો એવું બન્યું કે શેઠને ઘેર એક રાતે ખાતર પડ્યું। ખાતર પડવું એટલે કે ચોરી થવી। ખાતર પડવું એટલે શું? ચોરી થવી, હજારોની ચોરી થઈ। જ્યારે કોર તપાસ ચાલી, ડાગ્યો બધાની જોડે જ હતો, થોડે આગળ જાય અને પાછો આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો ને, ડાગ્યો ત્યાં જ હતો।
આગળ જાય પાછળ આવે, આગળ જાય પાછળ આવે, પણ એના તરફ કોઈનું ધ્યાન નહોતું જતું. આગળ પગેરું ન મળ્યું એટલે, પગેરું ન મળ્યું અર્થાત કે પગનું નિશાન, એટલે કે ચોરના ચોર ચોરી કરીને કઈ બાજુ ગયો છે તેવા કોઈ નિશાન ન મળ્યા એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા, ઘરે આવતા હતા. ત્યાં ડાગિયાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એક વાડ આગળ આવીને ડાગિયો ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો. કૂતરાને અંદાજો હતો એટલે એને પોતાના સીટ નવા હાલના વાણિયાને વાણિયાનું ધોતિયું પકડ્યું અને ખેંચવા લાગ્યો અને એક વાડ પાસે આવીને ઊભો રહ્યો અને પગથી જમીન ખોદતરવા માંડ્યો, અર્થાત કે ઈશારો કરવા લાગ્યો કે અહીં ખોદો, અહીં તમારું ધન ચોરોએ છુપાવ્યું છે. અને થયું પણ એવું જ, ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી આવ્યો. અકબંધ એટલે કે જેવો હતો તેવો જ મળી આવ્યો. વાણિયાના હરખનો પાર ન રહ્યો. હરખનો પાર, હરખ એટલે ખુશી, ખુશીનો પાર ન રહ્યો. વાણિયો ખુશખુશાલ થઈ ગયો. કેમ? તો કે એનું ચોરાયેલું બધું જ ધન પાછું મળી ગયું હતું. એને થયું કે આ ડાગિયાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. ધણી એટલે માલિક, ધણી એટલે માલિક. એટલે એને લાગ્યું કે આટલો મારું આટલું સારું કામ કર્યું છે, મારું ચોરાયેલું ધન પાછું અપાવ્યું છે, તો મારે એને વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. લાખાએ જે પૈસા ધીર્યા છે એથી તો અનેક ગણું ડાગિયાએ મને બચાવી આપ્યું છે. લાખાએ જે પૈસાના જે પૈસાની સાનમાં ડાગિયાને મૂક્યો છે એનાથી તો ઘણું આગળ અનેક ગણું મારું ધન ચોર લોકો પાસેથી આ ડાગિયાએ બચાવી આપ્યું છે. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. જે તે ઘટના બની, આ ચોરોની ચોરી થઈ અને ધન પાછું ડાગીએ અપાવ્યું, એ બધી વાત ચિઠ્ઠીમાં લખી. શામાં લખી? ચિઠ્ઠીમાં. તે કૂતરાની કોટે બાંધી, કોટે એટલે કે ગળે, ગળામાં બાંધી અને તેને વિદાય કર્યો. અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ, અર્થાત કે એને પૈસા મળ્યા એની મહેનતના. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઉં, એમાં મેં શું કર્યું? મેં જે સમય આપ્યો હતો એ સમયે જ હું જઉં, એમાં નવું શું કર્યું? એટલે કે એના પહેલા જઈને આપી દઉં એમ, એ અર્થમાં છે. તો મહિનામાં દિવસો બાકી હોય અને પૂરા પૈસા દઈ આવું તો હું ખરો, અર્થાત કે હું સમય કરતા વહેલા પૈસા પરત કરી દઉં. પૈસા લઈને એ નીકળ્યો. કોણ ક્યાં નીકળ્યો? વાણિયાને પરત કરવા માટે. અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કઈ કૂતરા જેવું આવતું દેખાયું. ધારીને જુએ છે તો એનો વાલો ડાગ્યો, અર્થાત કે ચોરીની ઘટના બાદ વાણિયાએ ખુશ થઈને ડાગિયાને છૂટો કર્યો હતો. પોતાના માલિક પાસે જવા, માલિક એટલે કે લાખા પાસે જવા વાણિયાએ પરવાનગી આપી હતી. એટલે ડાગ્યો વાણિયા પાસેથી પોતાના મૂળ માલિક લાખા પાસે જઈ રહ્યો હતો અને આ તરફ લાખો પણ પોતે ઉછીના લીધેલા પૈસા વાણિયાને પરત કરવા આવી રહ્યો હતો. અને રસ્તામાં જ તે લાખો વાણી ડાગિયાને જુએ છે. ડાગિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. આંખ ફરી જેવી એટલે અહીં અર્થમાં કહે છે કે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. એટલે કે લાખાની આંખ ફરી ગઈ, અર્થાત કે એને ગુસ્સા સાથે નારાજગી પણ વ્યક્ત કરી અને કહે છે, અરે રામ, આ કૂતરાએ મારી શાખ પર પાણી ફેરવ્યું. શાખ પર પાણી ફેરવવું અર્થાત કે આબરુ કાઢવી. લાખો કહે છે કે આ કૂતરાએ મારી આબરુ કાઢી. એ નાસી આવ્યો. એટલે લાખાના મનમાં એમ હતું કે હું પૈસા આપીને એને પાછો લાવવાનો જ હતો,
તો પછી એ નાસી કેમ આવ્યો? પણ સાચી ઘટનાની લાખાને હજુ ખબર નથી. હું શું મોં બતાવીશ? ડાઘિયો લાડથી પાસે આવવા જાય છે. ત્યાં લાખો આંખ બતાવી એને ફિટકાર આપ્યો અને મોં ફેર. આંખ બતાવી એટલે કે ગુસ્સો બતાવ્યો, ગુસ્સો કરવો. લાખાએ ગુસ્સો કરી તેને ફિટકાર આપ્યો એટલે કે ગુસ્સામાં મોં ફેરવી લેવું, તેને ધિક્કાર આપવો, એમ ધિક્કાર આપવો અને મોં ફેરવી લીધું એટલે કે નારાજગી દર્શાવવી. ઘડીભર ડાઘિયો થંભી ગયો. ડાઘિયાને પણ દુઃખ થયું કે મારો માલિક કેમ આવું કરે છે મારી સાથે. બીજી જ પડે એ તો ડુંગર તરફ દોડ્યો. ત્યાં એ અબોલ એટલે કે બોલી ન શકે આપણી જેમ, એ રીતે અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. પોતાનો માલિક તેનાથી નારાજ થયો, એ ડાઘિયાથી સહન ન થયું અને પોતે નજીકના ડુંગર પર જઈને પથ્થર પર માથું પછાડી પછાડીને મરી જાય છે. લાખો પૈસા આપવા ગયો. ત્યાંથી લાખો ક્યાં ગયો? વાણિયાને પૈસા આપવા. ત્યાં એને શેઠ પાસેથી બધી વાત જાણી, સગળી હકીકત જાણી કે ચોર વાળી જે ઘટના બની હતી તેમાં ડાઘિયાએ વાણિયાને કેવી રીતે મદદ કરી, કેવી રીતે વાણિયાનું ચોરાયેલું ધન પાછું અપાવ્યું, તે બધી જ વાત લાખાએ વાણિયા પાસેથી જાણી. વણઝારાના પસ્તાવાનો પાર ન રહ્યો. ખૂબ પસ્તાયો કે મેં વિચાર્યા વગર મારા ડાઘિયા ઉપર શંકા કરી. એટલા માટે વણઝારાના લાખાનો પસ્તાવાનો હવે પાર ન રહ્યો. ભારે હઈ અર્થાત કે દુઃખી હૃદયે લાખો પાછો વળ્યો. જ્યાં પોતાનો વિશ્વાસુ કૂતરો એટલે કે ડાઘિયો માથું પછાડીને મરી ગયો હતો ત્યાં તેણે એક મોટું સરોવર બંધાવ્યું. પોતાના વિશ્વાસુ કૂતરા ડાઘિયાની યાદમાં લાખાએ શું કર્યું? ત્યાં એક મોટું સરોવર બંધાવ્યું એટલે કે સરોવર એટલે કે મોટું તળાવ. એ સરોવર તે ડાઘાસર. સરોવરનું નામ શું આપ્યું? ડાઘાસર. શું નામ આપ્યું? ડાઘાસર. ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે. કઈ જગ્યાએ? રાધનપુર પાસે તે આવેલું છે. ડાઘાસર સરોવર ક્યાં આવેલું છે? તો કે રાધનપુર પાસે આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક જોઈએ તો નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન જોઈએ, લાખો વાણિયા પાસે શા માટે ગયો? તો લાખો વાણિયા પાસે ઉચીના પૈસા લેવા માટે ગયો. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ, લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? તો લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં પૈસાના બદલે ગીરો મૂક્યો. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ, ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? તો ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોત્યું મોઢામાં પકડીને ખેંચ્યું. શું લખીશું? ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોત્યું મોઢામાં પકડીને ખેંચ્યું. ઓકે, ચોથો પ્રશ્ન છે, શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? તો શેઠે ડાઘિયાની કોટે ચિઠ્ઠી બાંધી. શું બાંધ્યું? ચિઠ્ઠી. આગળ છે, ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? તો લાખાએ ફિટકાર આપી અને તેનું મોં ફેરવી લીધું. અર્થાત કે લાખાએ ફિટકાર આપી અને મોં ફેરવી લેતા ડાઘિયો ઘડીભર થંભી ગયો. આગળ છઠ્ઠો પ્રશ્ન છે, ડાઘાસર ક્યાં આવેલું છે? તો ડાઘાસર ઉત્તર ગુજરાતમાં
રાધનપુર પાસે આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. આગળ જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? તો રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને કહ્યું, લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું. રકમ ખાતે મંડાવી લાખાએ વાણિયાને શું કહ્યું? તો લો રામ રામ શેઠજી, મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ. ત્યાં સુધી આ ડાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં છું. ઓકે, બીજો પ્રશ્ન જોઈએ. ખોવાયેલું ધન કોણે પાછું અપાવ્યું? તો ખોવાયેલું ધન ડાગ્યાએ પાછું અપાવ્યું. ડાગ્યાએ વાણિયાનું ધોતિયું ખેંચી વાડ આગળ લઈ જઈ જમીન ખોદતા ચોરાયેલો બધો જ માલ મળી આવ્યો. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. વાણિયાએ ડાગ્યાને વહેલો છૂટો કરવાનું શા માટે વિચાર્યું? તો લાખાને ધીરેલા એટલે કે આપેલા પૈસા કરતા અનેક ગણું ધન ડાગ્યાએ વાણિયાને બચાવી આપ્યું હતું. આથી વાણિયાએ ડાગ્યાને વહેલો છૂટો કરવાનું વિચાર્યું. આગળ ચોથો પ્રશ્ન છે, પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ શું જોયું? તો પૈસા ચૂકવવા નીકળેલા લાખાએ સામે તેનો વાહલો ડાગ્યો આવતો જોયો. શું જોયું? સામે તેનો વાહલો ડાગ્યો આવતો જોયો. આગળ જોઈએ. પ્રશ્ન ત્રણ, કારણો લખો. પહેલું છે, ડાગ્યાએ વાણિયાનું ધોતિયું ખેંચવા માંડ્યું. કારણ કે, તો કારણ જવાબ રહેશે, કારણ કે ડાગ્યાને ખબર હતી કે ચોરાયેલું ધન ક્યાં છુપાયું છે. ડાગ્યાને ખબર હતી કે ચોરાયેલું ધન ક્યાં છુપાયું છે, ચોરોએ ક્યાં છુપાવ્યું છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ કે ડાગ્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો. કારણ કે, તો જવાબ રહેશે, કારણ કે લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મો ફેરવી લેતા ડાગ્યો માથું પછાડીને મૃત્યુ પામ્યો. ઓકે, આગળ ત્રીજો જોઈએ. કારણ, લાખાએ એક સરોવર બંધાવ્યું. કારણ કે, તો જવાબ રહેશે, કારણ કે લાખાનો વિશ્વાસુ કૂતરો ગેરસમજને કારણે માથું પછાડીને મરી ગયો હતો. તેથી તેના માનમાં, તેના સન્માનમાં, તેની યાદમાં લાખાએ એક સરોવર બંધાવ્યું. ઓકે, આગળ પ્રશ્ન ચાર છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે માસ. તો માસનો અર્થ થશે મહિનો. શું અર્થ થશે? મહિનો. ઓકે, બીજું છે હરખ. સમાનાર્થી શબ્દોમાં જોઈએ હરખ. તો હરખ એટલે કે ઉત્સાહ, ખુશી. હરખ એટલે ઉત્સાહ અથવા તો ખુશી પણ થશે. આગળ છે પ્રિય. તો પ્રિય એટલે ગમતું. નથી કહેતા મારું પ્રિય આ વસ્તુ છે, પેલી વસ્તુ છે, અર્થાત કે મન ગમતું એમ પણ આપણે કહી શકીએ. ચોથું છે આબરૂ. આબરૂ એટલે સાખ. ભાગવું એટલે નાશવું. અને વિશાળ એટલે મોટું. વિશાળ એટલે મોટું. ઓકે, આગળ જોઈએ.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું છે ધ્યાન, તો તેનું વિરોધી રહેશે બે ધ્યાન. ધ્યાન તો બે ધ્યાન. વિદાય તો મિલન, આવકાર પણ કહી શકીએ આપણે. વિદાય તો મિલન. વિશ્વાસુ તો જવાબ રહેશે, વિરોધી શબ્દ રહેશે અવિશ્વાસુ. ઓકે. પાસે તો દૂર, પાસેનું વિરોધી શબ્દ શું રહેશે? તો દૂર. ફરી એકવાર રિપીટ કરીએ. ધ્યાન તો બે ધ્યાન, વિદાય તો મિલન, વિશ્વાસુ તો અવિશ્વાસુ, પાસે તો દૂર. ઓકે. અહીં પ્રશ્ન છ છે. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો જોઈએ આપણે. તો પહેલું છે આંખ વાળી લેવી, તો તેનો જવાબ આપણે અહીં જોઈ શકીએ છીએ. આંખ વાળવી અર્થાત કે દુઃખી હૃદયે વિદાય લેવી. આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લેવી. એનો વાક્ય પ્રયોગ હું બોલું. લાખાએ ડાગ્યા પરથી આંખ વાળી લીધી. કે આગળ બીજું જોઈએ. ખાતર પડવું, તો જવાબ રહેશે ચોરી થવી. ખાતર પડવું તો શું જવાબ રહેશે? ચોરી થવી. રાજાને ત્યાં એક દિવસ ખાતર પડ્યું, અર્થાત કે રાજાને ત્યાં એક દિવસ ચોરી થઈ. બરાબર. ચોરી થવું એ અર્થમાં ચોરી થઈ, એમ આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ. આગળ ત્રીજું જોઈએ. દૂધે ધોયેલું, તો જવાબ રહેશે વિશ્વાસપાત્ર હોવું. શું જવાબ રહેશે? વિશ્વાસપાત્ર હોવું. વાક્ય પ્રયોગ જોઈએ. વાણિયાએ લાખાને કહ્યું કે તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. ઓકે. આગળ ચોથું જોઈએ. પાણી ફેરવવું, તો જવાબ રહેશે આબરૂ કાઢવી. પાણી ફેરવવું એટલે રૂઢિપ્રયોગનો અર્થ રહેશે આબરૂ કાઢવી. તેનો વાક્ય પ્રયોગ જોઈએ. તો અચાનક વરસાદ થતા ખેડૂતની ખેતરમાં કરેલી મહેનત પર પાણી ફરી ગયું. અથવા તો એમ પણ કહી શકીએ કે મહેશે બધી જ મહેનત ઉપર પાણી ફેર્યું. દસમા ધોરણમાં મહેશે બધી જ મહેનત પર પાણી ફેરવ્યું. ઓકે. વાક્ય પ્રયોગ આપણે ગમે તે અર્થમાં કરી શકીએ છીએ. ગમે તે રીતે આપણે તેનો વાક્ય પ્રયોગ જોઈ શકીએ છીએ. આગળ સાતમો પ્રશ્ન છે. એકવાર રૂઢિપ્રયોગને રિપીટ કરીએ. આંખ વાળી લેવી અર્થાત કે દુઃખી હૃદયે વિદાય લેવી. ખાતર પડવું અર્થાત કે ચોરી થવી. દૂધે ધોયેલું અર્થાત કે વિશ્વાસપાત્ર હોવું. પાણી ફેરવવું અર્થાત કે આબરૂ કાઢવી. પાણી ફેરવવું અર્થાત કે આબરૂ કાઢવી. પ્રશ્ન સાત જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. તો પહેલું છે એ શું બોલ્યા? તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. તો આ વાક્ય વાણિયો બોલે છે અને લાખાને કહે છે. આ વાક્ય કોણ બોલે છે? વાણિયો, અને તે લાખાને કહે છે. બીજું છે અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. તો આ વાક્ય લાખો બોલે છે અને વાણિયાને કહે છે. આ વાક્ય કોણ બોલે છે? લાખો, અને કોણે કહે છે? વાણિયાને. ઓકે. આગળ પ્રશ્ન આઠ જોઈએ. નીચે આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એના ઉપર ખરાની નિશાની કરો. યોગ્ય શબ્દ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે. ઓકે.
તો પહેલું જોઈએ કઈ શાનમાં, કઈ શાન અને શાન માં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં. તો આમાંથી સાચો જવાબ કયો રહેશે? શરણાઈના સ વાળો રાખશું આપણે કે સસલાના સ વાળો? તો સાચો જવાબ રહેશે શરણાઈના સ વાળો. તો ખોટા જ ઉપર આપણે ચોકડી મારી દઈશું. ઓકે, એ જ પ્રમાણે આગળ જોઈએ કે લાખાએ ડાગિયાને ઈશારો કર્યો. તો ઈશારો બે શબ્દ છે જોડણીની દ્રષ્ટિએ. તો સાચો જવાબ કયો રહેશે? તો શરણાઈના સ વાળો. ઓકે, અને સસલાના સ વાળો સ, એ જવાબ ખોટો રહેશે. અહીંયા આપણે માત્ર સાચા જવાબ ઉપર ટીક રાખીશું આ પ્રમાણે, બરાબર. આગળ ત્રીજું છે, વાણિયાએ આ બધી વાત ચિટકી કે ચિઠ્ઠીમાં લખી. તો સાચો જવાબ રહેશે ચિઠ્ઠીમાં, અને ચિટકી એ ખોટો જવાબ રહેશે. ઓકે, આગળ ચોથું જોઈએ, આ કૂતરાએ મારી શાખ પર પાણી ફેરવ્યું. બે શબ્દ છે શાખ, એકમાં શરણાઈનો સ છે અને એકમાં સસલાનો સ છે. તો સાચો જવાબ રહેશે શાખ, શરણાઈના સ વાળો. આ શબ્દનો જો આ શાખ સસલાના સ વાળો જે શાખ છે એ ખોટું રહેશે. ઓકે, આગળ પાંચમું જોઈએ, લાખો પૈસા આપવા ગયો પણ આ પૈસા કે પૈસા, બરાબર. તો શરણાઈના સ વાળો સ કે પછી સસલાના સ વાળો સ, જોડણીની દ્રષ્ટિએ આ શબ્દ સાચો રહેશે, જ્યારે શરણાઈના સ વાળો જે શબ્દ છે પૈસા એ ખોટો રહેશે. ઓકે, આગળ પ્રશ્ન નવ છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દકોશ પ્રમાણે આગળ પણ મેં તમને વાત કરી હતી કે સૌ પ્રથમ આપણે સ્વર જોઈશું. સ્વર કોણ હોય, કોને કહીશું આપણે? તો કે અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ અહ વગેરે તમે જાણો છો. ત્યારબાદ વ્યંજન એટલે કે કક્કો, કખ, ગ, ઘ, ચ. ઓકે, તો સ્વરમાંથી કોઈ શબ્દ છે એ અહીંયા પહેલા આપણે જોઈશું. તો પહેલો શબ્દ છે ઈશારો, તો અહીંયા આપણે લખ્યું ઈશારો. ઓકે, ત્યારબાદ સ્વરમાંથી અન્ય કોઈ જ શબ્દ નથી એટલે આપણે હવે વ્યંજન એટલે કે કક્કા તરફ વળીશું. તો કક્કામાં કથી શરૂ કરીએ તો પહેલો જ કૂતરો શબ્દ અહીં આપણે જોઈ શકીએ છીએ. તો અહીં લખીશું કૂતરો, ક ખ. તો ખ ઉપરથી પણ આપણને અહીં ખાતર શબ્દ દેખાય છે. તો ત્યારબાદ આપણે અહીં લખીશું ખાતર, કયો શબ્દ લખીશું? ખાતર. ઓકે, ક ખ ગ ઘ ચ છ જ. તો અહીં જીવ શબ્દ આપણે જોઈ શકીએ છીએ. તો ચોથા નંબરે આપણે જવાબ લખીશું જીવ. કયો જવાબ લખીશું? જીવ. ત્યારબાદ એક જ શબ્દ છે છતાં પણ આપણે કક્કાને જોઈને યાદ કરીને લખીએ. તો જ જ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ. તો પ ઉપરથી આપણે અહીં શબ્દ જોઈ શકીએ છીએ પીઠ. કયો શબ્દ છે? પીઠ. તો આપણે અહીં શું લખીશું? પીઠ. ઓકે, અહીં સ્વાધ્યાય કાર્ય આપણે પૂર્ણ કરીએ છીએ. પ્રસ્તુત વાર્તામાંથી આપણને એક બોધ મળે છે કે પ્રાણીઓ પણ વફાદાર હોય છે, આપણે બસ તેમને ઓળખવાની, તેમને સમજવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ પણ આપણને શીખવા મળે છે કે ક્યારેય વગર વિચારીએ ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો નહીં, નહીતર પાછળથી પસ્તાવાનો વારો આવશે. તેવો બોધ આપણને આ પ્રસ્તુત વાર્તા જે છે લાખો વણજારો તે ઉપરથી
મળે છે. મારા બનતા પ્રયત્નોથી આશા રાખું છું કે તમને સરળતાથી આ વાર્તા સમજાઈ હશે. તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો આપ મને જરૂરથી જણાવી શકો છો. અસ્તુ. જય હિન્દ. જય ભારત.